विद्यार्थी मित्रों, आप सर्वेनु स्वागत छे एनसीईआरटी सॉल्यूशंस चैनल पर। आपणे धोरण 11 प्रकरण 1 गणनी वात करता था। आपणे गणना प्रकारों जोया, गणने दर्शावानी रीतो जोई। हवे आपणे गणना वधु प्रकारों जोईए छे, जेमां आपणे जोईए छे उपगण। तो उपगण कोने कहेवाय एनी वात आजे आपणे करीशुं। उपगण सबसेट, एना माटे पहेला आपणे उदाहरण लईए। ધારો કે હું આવું લઉં છું, ગણ એ માં હું લઈ લઉં છું 1 2, ગણ બી માં 1 2 અને 3 લઈ લઉં છું। હવે તમે જોશો કે 1 છે, આપણે ગણ એ ના બધા ઘટકો ગણ બી માં છે કે નહીં એ જોવું છે। તો 1 બિલોંગ્સ ટુ એ, અને તમે જો 1 છે બી માં પણ છે, 2 બિલોંગ્સ ટુ એ, 2 છે બી માં પણ છે, એ માં પણ છે બી માં છે। ગણ એ ના બધા જ ઘટકો આપણે જોઈ લીધા જે બી માં પણ છે। તો જ્યારે જ્યારે આ પોસિબિલિટી હોય, આવી શક્યતા હોય કે ગણ એ ના બધા જ ઘટકો ગણ બી માં હોય, ત્યારે આપણે એમ કહી શકીએ કે ગણ એ એ ગણ બી નો ઉપગણ છે। સંકેતમાં એને આ રીતે લખાય, એ સબસેટ બી, અને આપણે વાંચીએ છીએ ઇમ્પ્લાઇઝ, ઇમ્પ્લાઇઝ બની જાય, બરાબર। જો આમ હોય બધા જ ઘટકો, બરાબર, તો આપણે શબ્દોમાં લખીએ, જો જો ગણ એ ના તમામ ઘટકો ગણ બી માં હોય તો એ ને બી નો ઉપગણ કહે છે। સંકેતમાં તેને એ સબસેટ બી, સી કરતા થોડો આપણે આ લંબાવવાનો, એ સબસેટ બી વડે દર્શાવાય, જ્યાં બી ને અધિગણ કહે છે। એ ને બી નો ઉપગણ કહેવાય અને બી ને અધિગણ કહેવાય જો એ અને બી સમાન ન હોય તો, બરાબર। હવે જુઓ, એ બી નો ઉપગણ છે કારણ કે એ ના બધા જ ઘટકો બી માં આવેલા છે। પણ તમે જુઓ, 3 છે બી માં છે, પરંતુ 3 છે એ ગણ એ માં નથી, એટલે બી માં એ થી વધારાના ઘટકો હોઈ શકે, બરાબર। માટે આપણે બી ને કેવો કહે છે, અધિગણ કહે છે। હવે સવાલ એ થાય કે એ બી નો ઉપગણ છે તો બી એ નો ઉપગણ કહેવાય, તો કે ના। કેમ? તો કે બી ને એનો ઉપગણ કેવો હોય તો ક્યારે કહી શકાય, બી ના બધા જ ઘટકો ગણ એ માં હોવા જોઈએ। ધારો કે બી નો ઘટક 1 લઈએ તો એ માં છે, જો 2 લઈએ તો એ માં છે, હવે 3 છે બી માં છે પરંતુ એ માં નથી, એનો મતલબ એ કે બી એ એનો ઉપગણ નથી। જો બી એ એનો ઉપગણ ન હોય તો સંકેતમાં આપણે શું લખીશું, બી નોટ સબસેટ એ, બરાબર। હવે સબસેટ નથી એમ ક્યારે કહેવાય, તો આપણે કોઈ એક ઘટક એવો આગળમાં બતાવવો પડે જે બી માં હોય પણ એ માં ન હોય। તો ઉપગણ હોવું એટલે શું, આપણે જોયું તો કે ભાઈ ગણ એ ના બધા જ ઘટકો જો ગણ બી માં હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય। આવું આપણે એક બીજું ઉદાહરણ લઈએ, ધારો કે સી બરાબર એક્સ, કે જ્યાં એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 0, એક્સ બિલોંગ્સ ટુ એ। હવે મારો સવાલ એ છે કે એ ને સી નો ઉપગણ કહેવાય, તો સી ના ઘટકો આપણી પાસે છે નહીં, ગુણધર્મ આપેલો છે, પણ તમને ખબર છે કે આના જો ઘટકોની આપણે યાદી બનાવીએ તો એવા એક્સ લેવાના જે આ સમીકરણનું સમાધાન કરે અને પાછા સામા હોય એન માં હોય, તો એવા એક્સ, આનો ગુણાકાર 0 એટલે એક્સ માઇનસ 1 બરાબર 0 એટલે એક્સ બરાબર 1 મળે, એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 0 એટલે એક્સ બરાબર 2 મળે, અને પાછા એન માં છે તો સી માં મને શું મળ્યું, બે ઘટકો મળ્યા 1 અને 2। તો હવે તમે જોઈ શકો કે 1 બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ 1 બિલોંગ્સ ટુ સી, અને આપણે શું વાંચીશું, 1 એ માં છે તો 1 સી માં પણ છે। પછી બીજો ઘટક લઈ લઈએ, 2 બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ 2 બિલોંગ્સ ટુ સી, તો ગણ એ ના બધા જ ઘટકો આવી ગયા જે એ માં હોય એ સી માં પણ છે, માટે આપણે કહી શકીએ કે એ સબસેટ સી, એ એ સી નો ઉપગણ છે। હવે આપણે ઊંધું જોઈએ, સી ના ઘટકો લઈએ, 1 બિલોંગ્સ ટુ સી, તો જો 1 એ માં છે તો છે,
इम्प्लाइज वन बिलोंग्स टू ए। बीजो घटक लीजिए टू बिलोंग्स टू सी, तो टू छे एमा छे छे जो, तो आ बदा गण सी ना तमाम घटकों गण एमा आवेला छे, तो आपणे कही सकीए के सी ए एनो उपगण छे। तो हवे तमे जो अहींया तमने बे परिणाम मळे, दरेक वक्ते एवुं जरूरी नथी के कोई एक घटक बीजा गण नो उपगण होय तो बीजो गण ए पहला गण नो उपगण थाय। आपणे अहींया जोयुं के ए बी नो उपगण छे पण बी ए एनो उपगण नथी। एवी ज रीते अहींया ए ए सी नो उपगण छे अने सी ए एनो उपगण छे। जो आवी पोजिशन होय तो आपणे लखी शकीए के जो ए सबसेट सी अने सी सबसेट ए, तो अने तो ज, अने शुं वांचीशुं डबल इम्प्लाइज तो अने तो ज ए बराबर शुं थई जाय सी। तो जुओ अहींया तमने साबिती मळी, अने समान गणनी व्याख्या आपणे जोई गया। बे गण समान क्यारे कहेवाय? गण ए ना बधा ज घटको सी मां होय, गण सी ना बधा ज घटको ए मां होय, तो ए अने सी ने समान छे एम कहेवाय। तो उपगण नी आपणे व्याख्या जोई, आपेलो गण ए बीजा गण नो उपगण छे के नहीं ए केवी रीते चेक करूं एनु आपणे उदाहरण जोयुं, बराबर। हवे आपणे थोड़ी नोंध लखीए। बीजू अहींया आपणे ए छे सी नो उपगण छे, तो सी ने अधिगण नहीं कहीए कारण के ए अने सी बे सरखा थई गया छे, बराबर। पण ए बी ने ए नो अधिगण तो ज कहेवाय जो ए बी नो उपगण होय अने ए बराबर बी न होय, एटले के बी मां ए करता थोड़ाक अधिक वधारे घटको होय, तो आपणे कही शकीए के बी ने अधिगण कहेवाय, बराबर। ए नो जो ए सबसेट बी होय तो आपणे उपगण विशे थोड़ीक हजी नोंध लखीए। जो तो आ उदाहरण परथी तमने ख्याल आव्यो હવે આપણે લખી શકીએ જો એ એ બી નો ઉપગણ ન હોય તો સંકેતમાં એ નોટ સબસેટ બી લખાય। બીજું ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય, એટલે કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે। આ જ રીતે દરેક ગણ પોતે તો પોતાનો ઉપગણ થાય જ, કારણ કે પોતાના ઘટકો તો એમાં હોય જ, તો આપણે લખી શકીએ દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય છે। હવે આપણે સંખ્યા ગણો માટે જોઈએ, બીજું આપણે એ પણ જોઈએ કે બે ગણ એ અને બી માટે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી તો એ સબસેટ બી કહેવાય। આ જે વ્યાખ્યા આપણે લખી ને શબ્દોમાં લખી આ સંકેતમાં છે, તમામ ઘટકો પ્રત્યેક ઘટકો કોના ગણ એ ના એમાં આવેલા, આને શું વાંચીશું પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો આવા બધા જ એ બીમાં પણ આવેલા હોય તો એને બીનો સબસેટ કહેવાય। એ જ રીતે પ્રત્યેક બી બિલોંગ્સ ટુ બી ઇમ્પ્લાઇઝ બી બિલોંગ્સ ટુ એ તો બી સબસેટ એ કહેવાય। હવે એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ હોય એવું જરૂરી નથી, એના માટે આપણે ચેક કરવું પડે કે ગણ બીના પ્રત્યેક ઘટકો તમામ ઘટકો ગણ એમાં હોય તો બી એનો ઉપગણ કહેવાય। આ જ રીતે જો એ સબસેટ બી અને બી સબસેટ એ તો અને તો એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ બી। તો ઉપગણ માટે આપણી પાસે આટલી વાતો છે, હજુ પણ આપણે થોડીક નોંધ જોઈ લઈએ। સંખ્યા ગણો માટે જો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ w નો ઉપગણ છે, પૂર્ણ સંખ્યાઓ સોરી, અને પૂર્ણ સંખ્યાઓનો ગણ એ પૂર્ણાંક સંખ્યાઓ z નો ઉપગણ છે। દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમિત સંખ્યા છે
અને દરેક સમય સંખ્યા એ વાસ્તવિક છે તો આપણે કહી શકીએ n is subset of w is subset of z is w sorry is subset of q is subset of r તો સંખ્યા ગણો માટે અચ્છા આપણે આ બીજો પણ આપણે ગણ જોયો તો i અથવા t બરાબર તો આ સાનો સંકેત છે અસમય સંખ્યાઓનો ગણ હવે હું કહી શકું n સબસેટ t દરેક પ્રાકૃતિક સંખ્યા છે સમય હોય અસમય ના હોય એટલે આપણે શું કહીશું n ઇઝ નોટ સબસેટ t પણ t છે અસમય સંખ્યાઓનો ગણ t અથવા i આપણે i વડે પણ દર્શાવી શકીએ ધ સેટ ઓફ ઇરરેશનલ નંબર્સ અસમયનો અંગ્રેજી છે બરાબર તો t સબસેટ r થાય કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા તો છે જ તો આ રીતે આપણે ઉપગણની વાત કરી અધિગણની વાત કરી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે જો a એ b નો ઉપગણ હોય અને b એ a નો ઉપગણ હોય તો આપણે કહી શકીએ કે a અને b સમાન ગણો છે સંખ્યા ગણો વિશે પણ આપણે આટલી વાત કરી આ સિવાય ઉપગણમાં પણ પાછા બે પ્રકાર છે જોઈ લઈએ આપણે જો હવે હું પેલા એક ઉદાહરણ લઉં છું દાખલા તરીકે a બરાબર હું લઈ લઉં 1 અને 2 આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો તમે જુઓ 5 સબસેટ a કહેવાય બરાબર છે પછી 1 સબસેટ a કહેવાય 2 સબસેટ a કહેવાય અને a સબસેટ a કહેવાય કારણ ખાલી ગણમાં તો કોઈ સભ્ય છે જ નહીં એટલે આમાં જો કોઈ સભ્ય હોય તો એ બધા આમાં હોય જ એટલે ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે જ હવે આ ગણમાં એક ઘટક છે એને આનો ઉપગણ તો જ કહેવાય જો આ ઘટક ગણ એમાં હોય તો આપણે જોઈ શકીએ કે 1 છે ગણ એમાં છે એવી જ રીતે 2 પણ ગણ એમાં છે માટે ગણમાં 2 લખો તો ગણમાં 2 એ એનો ઉપગણ છે અને દરેક ગણના ઘટકો એ પોતાનામાં તો હોય જ એટલે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે હવે આપણે કહી શકીએ કે અહીં a અને 5 ને ગણ એ ના અનુચિત ઉપગણ ઇમ્પ્રોપર સબસેટ જો b સબસેટ a અને b ઇઝ નોટ ઇક્વલ ટુ a b એ a નો ઉપગણ હોય અને a સિવાય નો હોય તો b ને a નો ઉચિત ઉપગણ કહે છે તો ઉપગણમાં પણ આપણે બે પ્રકાર જોયા અનુચિત અને ઉચિત તો ગણના ગણ પોતે અને ખાલી ગણ સિવાયના જે ઉપગણ મળે એને આપણે ઉચિત ઉપગણો કહીશું અને ગણ a ના a અને 5 ને અનુચિત ઉપગણો કહીશું આ સિવાય તો પછી આપણે તમે જુઓ અહીંયા એક લખી શકીએ હવે દરેક ગણને કેટલા ઉપગણ મળે તો આપણે લખી શકીએ કે જો ગણ a માં m ઘટકો હોય તો નંબર ઓફ a બરાબર શું લખીએ છીએ આપણે m માટે a ના ઉપગણોની સંખ્યા બરાબર 2^ નંબર ઓફ a એટલે કે 2^ m થાય તો આપણે ચેક કરીએ અહીં ધારો કે a બરાબર આપણે 1 2 લીધા છે તો આપણે લખી શકીએ નંબર ઓફ a બરાબર 2 હવે a ના ઉપગણો માટે જોઈએ છે a ના ઉપગણોની સંખ્યા તો 2^ નંબર ઓફ a આપણું આ સૂત્ર આપણે યાદ રાખીશું ગણ a માં જો m ઘટકો હોય તો a ના ઉપગણોની સંખ્યા બરાબર 2^ નંબર ઓફ a એટલે 2^ m થાય તો અહીંયા આપણી પાસે નંબર ઓફ a બરાબર 2 છે એટલે 2^2 = 4 થાય અને તમે જુઓ આપણા આ જ ઉદાહરણમાં ગણ a ના ઉપગણો જુઓ આ 1, 2, 3, અને 4 મળ્યા તો આ સૂત્ર આપણે યાદ રાખીશું ઓકે હવે
एक नवी बात जुई हजू पण उपगण वाटे बीजी बात आपणे करी शकीए त्रण गण ए बी अने सी माटे जो ए उपगण बी अने बी उपगण सी होय तो ए उपगण सी थाय ए ए बी नो उपगण होय अने बी ए सी नो उपगण होय तो ए छे सी नो उपगण थाय। आपणे उदाहरण जोईए दाखला तरीके ए बराबर आपणे लई लीए 1 2 1 लो ने खाली चालो 1 2 लई लीए बी बराबर लईए 1 2 3 અને C બરાબર લઈએ તો તમે જોશો કે પ્રત્યેક A belongs to A ગણ A ના દરેક ઘટક જો ગણ B માં છે 1 છે 2 છે તો A belongs to B માટે A એ B નો ઉપગણ છે આપણે જોઈ શકીએ મેં સિમ્બોલ માં બતાવ્યો છે બરાબર હવે તમે જુઓ જોઈએ પ્રત્યેક B belongs to B ગણ B ના દરેક ઘટક જો 1 B માં છે C માં છે 2 b માં છે તો c માં છે 3 b માં છે તો c માં છે તો ગણ b ના દરેક ઘટક ગણ c માં છે તો આપણે કહી શકીએ કે b a b સબસેટ c। હવે મારે ચેક કરવું છે કે પ્રત્યેક a belongs to a તો ગણ a ના દરેક ઘટક c માં છે કે નહીં જુઓ તો 1 આમાં છે તો આમાં છે 2 છે તો 2 પણ છે તો આપણે કહી શકીએ કે પ્રત્યેક a belongs to a implies a belongs to c માટે a subset c। તો આપણે આ જે પરિણામ લખ્યું એ આપણે ચેક પણ કરી શકીએ કે જો a b નો સબસેટ હોય b c નો સબસેટ હોય તો આપણે કહી શકીએ કે a subset c। હવે એક બીજી મહત્વની વાત છે આપણે જોઈ લઈએ ઘાત ગણ घात गण पावर सेट घात गण એટલે શું તો આપણે લખીએ ગણ એ ના તમામ ઉપગણો ના ગણ ને ઘાત ગણ કહે છે સંકેત માં તેને p ઓફ a पावर सेट ऑफ ए वडे दर्शावाय छे। એટલે આપણે શું કરીશું ધારો કે આપણે ગણ 1 લઈ લઈએ એકદમ સિમ્પલ લઈ લઈએ અથવા ચાલો એક લેન્થી લઈ લઈએ ગણ એ માં 3 ઘટકો છે બરાબર હવે આપણે એના ઉપગણો લખીએ તો એ ના ઉપગણો તો ખાલી ગણ તો બધાનો ઉપગણ છે જ પછી બધા એકાકી ઘટકો લેવાના ગણ માં a લઈ લો b લઈ લો c લઈ લો એક એક ઘટક લો પછી બબે ની પેર લો ab ac bc અને પછી 3 પણ 3 એટલે તો આખો ઘટક a થઈ જાય abc પણ એ તો આપણો a છે તો હવે જો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 ને 8 ઉપગણો થયા આ ઉપગણોનો પાછો હું એક ગણ બનાવું ગણ એ ના ઉપગણોનો ગણ બધા જ ગણ લઈ લેવાના તો ઉપગણોના ગણને આપણે શું કહીએ છે ગણ એ નો ઉપગણ ઘાત ગણ સોરી એને કહેવાય પાવર સેટ ઓફ એ તો એમાં કોણ આવશે આ બધા જ ગણને આપણે ગણમાં લખી દેવાના 5 સિંગલટન એ સિંગલટન બી સિંગલટન સી એ બી બી સી CA અને E જો આઠ થઈ ગયા તો આ રીતે ગણ A ના ઉપગણોનો ગણ બધા જ લઈ લેવાના કોઈ રહી ન જવા જોઈએ એને આપણે કહીએ છે ગણ A નો ઘાત ગણ ઉપગણોનો ગણ એને આપણે શું કહીશું ગણ A નો ઘાત ગણ પાવર સેટ ઓફ E। હવે આપણે આના પછી થોડી નોંધ લખવાની છે
કે ઘાતગણમાં જે ઘટકો છે ને એ બધા ગણ છે. જો આ ખાલી ગણ ગણ છે, આ પણ ગણમાં છે, આ પણ ગણ છે, તો આપણે કહી શકીએ કે ઘાતગણના દરેક સભ્યો ગણ છે. બીજું તમે જુઓ, કોઈ પણ ગણ લો તો ખાલી ગણ તો એનો ઉપગણ હોય જ, એટલે ફાઈ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એ. ધારો કે હું ગણ એ બરાબર ખાલી ગણ લો તો એ તો પોતાનો ઉપગણ છે, અને ખાલી ગણ સિવાય નો હોય તો ગણ પોતે પણ એના ઘાતગણમાં હોય. માટે આપણે કહી શકીએ કે ઘાતગણ ક્યારે ખાલી ગણ ન હોય. બરાબર છે. હવે સવાલ એ થાય કે ઘાતગણમાં કેટલા સભ્યો આવે? તો જુઓ, ગણ એ માં આપણે અહીંયા જોઈ શકીએ નંબર ઓફ એ ઇક્વલ ટુ કેટલા છે, 3. તો પછી ગણ એ ના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2³ એટલે 8. તો હવે મારે શું જોઈએ છે? નંબર ઓફ પાવર સેટ ઓફ એ, એટલે ગણ એ ના ઘાત ગણની સભ્ય સંખ્યા, એટલે ગણ એની ઉપગણોની કુલ સંખ્યા. તો લખી શકીએ 2^2 નંબર ઓફ એ. એટલે અહીંયા જો નંબર ઓફ એ બરાબર મારી પાસે એમ હોય તો એમ લખાય, પણ અહીંયા આપણા ઉદાહરણમાં એમ બરાબર 3 છે, એટલે 2^8, કારણ એમ બરાબર આપણે 3 લીધી. તો ઘાતગણની સભ્ય સંખ્યા આ રીતે મળે. તો આ આપણે ઘાતગણની વાત કરી. ઘાતગણ માટે આ બે વસ્તુ બહુ મહત્વની છે, બરાબર, કે ઘાતગણના દરેક સભ્યો ગણ હોય એ ખાસ યાદ રાખજો, અને ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. કારણ કે ઘાતગણમાં ખાલી ગણ એક ઘટક તરીકે, આ ભલે ખાલી ગણ છે પણ ઘાતગણનો સભ્ય છે, એવી જ રીતે દરેક ગણ પોતે પણ ઘાતગણનો સભ્ય છે. ધારો કે હું ગણ એ બરાબર 5 લઈ લો તો પણ મને 1 તો મળશે જ, માટે ઘાતગણ ક્યારેય ખાલી ગણ હોય નહીં. તો મિત્રો, અત્યારે આપણે ઉપગણ અને ઘાતગણની વાત કરી. નેક્સ્ટ સેશનમાં આપણે આના ઉદાહરણો જોઈશું, બરાબર. તો આપણી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. થેન્ક યુ.